નમસ્કાર ગુજરાતની વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું તવી ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબા ખેલૈયાઓ નવરાત્રીની કાક ડોડી રાહ જોઈ રહ્યા છે સરકારે પણ ગરબાને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી ત્યારે કોરોનાને વધતા કેસોને પગલે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ કરવાનો નિર્ણય કર્યો છે કોરોનાના કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવું પણ ઘણું મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર શેરી ગરબા માટે પરવાનગી આપશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ત્યારે અમદાવાદમાં ગરબા રસિકોએ મ્યુઝિક આર્ટિસ્ટ તેમજ ગાયકો દ્વારા નવરાત્રીને લઈને પરવાનગી પહેલા જ શેરી ગરબા તેમજ માટેની તૈયારી છે કોરોનાની મહામારીમાં નવરાત્રી યોજવી એ જોખમરૂપ પુરવાર થઈ શકે છે પરિણામે હજુ સુધી રાજ્ય સરકારે આ મામલે કોઈ જ નિર્ણય લીધો નથી તે દરમિયાન આ વર્ષે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નહીં યોજાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે નવરાત્રીના આડે હાથ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઝુમવા આતુર બન્યા છે પરંતુ કોરોનાની મહામારીને પગલે સરકાર ખુદ હજુ નવરાત્રી યોજવી કે નહીં તે અંગે અનિર્ણિત છે ત્યારે ખેલૈયાઓ તેમજ ગાયકોએ ઓનલાઈન ગરબા માટેની તેમની તૈયારી દર્શાવી છે જો સરકાર શેરી ગરબાની પરવાનગી નહીં આપે તો ગાયકો તેમજ ખેલૈયાઓ ઓનલાઈન ગરબાની તૈયારી દર્શાવી છે જેમાં ગાયક ભૂમિ પંચાલ તેમજ રવિ ગજ્જલ દ્વારા ઓનલાઇન ગરબા માટેનો નવો એક આલ્બમ લોન્ચ કરશે જેનું નામ છે અમેય ગુજરાતી અમેય ખેલૈયા અમે લોકો પાર્ટી પ્લોટમાં જ ગરબા કરતા આવ્યા છીએ વર્ષોથી અને શેરી ગરબામાં કુકર દિવસ ક્યારેક જવાનું થાય છે અને હવે શેરી ગરબામાં અમારું બજેટ પોસાય નહીં એટલે શેરી ગરબામાં કદાચ જવાનું થાય તો ક્યારેક અમે લોકો અડધો કલાક હાજરી આપી આવીએ બાકી સરકારની એટલી અમારી મંજૂરી એટલી જ છે અપીલ પણ એટલી જ છે કે તમે અમને પાર્ટી પ્લોટમાં ગરબા કરાવો હા અમે એ લોકો અમુક અમુક દિવસે શેરી ગરબામાં ગરબા ગાવા જઈશું આગળનો સ્ટેપ એવો છે કે ગરબા નહીં થાય તો અમે લોકો ઓનલાઈન અમે લોકો બીએસ એન્ડ ફિલ્મ મ્યુઝિક અને વિસત ડિજિટલ મા વિસત ડિજિટલ અને રિધમ સ્ટુડિયો દ્વારા અમે લોકોએ ખૂબ જ સુંદર મજાનું નવું અને નજરાનું ટાઇટલ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે નવરાત્રિનું છે મારી સાથે રવિભાઈ ગજ્જર સિંગર છે અમારા બંનેનું આલ્બમ અમે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ હું છેલ્લા સાત વર્ષથી આ ફિલ્ડમાં છું સરકારને ખાલી એટલું જ કહેવા માગું છું કે યોગ્ય માર્ગદર્શન હેઠળ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લિમિટેડ પબ્લિક સાથે કંઈક એવું સારું આયોજન થાય તો નાના કલાકારો છે અને ઓર્ગેનાઇઝર છે સાઉન્ડ છે એ દરેકને રોજીરોટી મળી શકે અમે એક સરસ મજાનું આયોજન કરેલું છે જેનું નામ છે અમે ગુજરાતી અમે ખેલૈયા જેમાં વિસટ ડિજિટલ બીએસ ફિલ્મ અને રિધમ બીટ્સ ચેનલમાંથી આવી રહ્યું છે અને અને સરસ મજાનું આયોજન છે ખૂબ મજા આવશે ખેલૈયાઓનું કેવું છે કે જો સરકાર આ વર્ષે શેરી ગરબાની પણ મંજૂરી નહીં આપે તો તેઓ ઓનલાઈન ગરબાનું આયોજન કરીને નવરાત્રીમાં રમઝટ બોલાવશે જોકે કલાકારો ઈચ્છી રહ્યા છે કે શેરી ગરબાનું આયોજન થવું જોઈએ તેવામાં હવે ગાયકો મ્યુઝિક આર્ટિસ્ટ અને ગરબા એસોસિએશનો પણ નવરાત્રીની મંજૂરીની માંગ કરી રહ્યા છે કરુનાને લઈને તેમના ધંધા રોજગાર પર પણ માઠી અસર જોવા મળી રહી છે પહેલી વાત તો કે પાર્ટી પ્લોટમાં નવરાત્રી નહીં થાય તો અમે ઓર્ગેનાઇઝર એઝ એ ઓર્ગેનાઇઝર કલાકારોને એડવાન્સ આપીને બેઠા હોય અને પાર્ટીઓ જોડે એડવાન્સ લઈને બેઠા હોય અમે પહેલી વસ્તુ એના પાછળ કેટરસવાળા ડેકોરેશનવાળા એના પાછળ લાઇટોવાળા કે જે જે બી અનુસંધાનમાં કામ કરતા હોય એમને લગતા કામ કરતા હોય એમનું શું અને બીજું કે અમારી જોડે પૈસા નહીં આવે તો અમે પાછળ અમારા સ્ટાફ કે અમારી પાછળ જે ચૂકવવાના કઈ રીતના ચૂકશું અને એડવાન્સ જે પાર્ટીઓના અમે લીધેલા છે એ તો અમારે પાછા આપવાના જ છે એ પાછા માગે છે તો સરકાર એવું કંઈક કરે કે ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સ કરીને આપણે નવરાત્રિનું કંઈક આયોજન પાર્ટી પ્લોટમાં કરી આપે તો બધાનું ગુજરાન ચાલે કેમ કે તકલીફ પડે છે કલાકારોને નાના કલાકારોને બહુ તકલીફ પડે છે કે ઘરે ખાવાના પૈસા અત્યારે ઘર ચલાવવાના પૈસા નથી સરકાર પાસે અપેક્ષા એવી છે કે થોડું કંઈક સેટ કરીને અને થોડી ચર્ચા કરીને કે કરે કંઈક સારું કે આ બધા તકલીફ ના આવડે પાછળ કોઈને અને એવું નથી કે ખાલી કલાકાર આના જોડે જોડે બધા ઘણા બધા હેરાન થાય છે અને ઘણા બધાને ઘર ચલાવવાની તકલીફ પડે છે અત્યારે તો જે લોનો બોનો તો કેવી રીતના ભરીએ કે એ તો સાઈડમાં રહ્યું વસ્તુ પણ જસ્ટ અત્યારે ઘર ચલાવવાની વાત આવે છે કે કોઈ કોઈના જોડે ધંધો નથી અત્યારે એ ડિસ્ટન્સને મેન્ટેન કરવા માટે કે અમે પહેલાં તો સોશિયલ ડિસ્ટન્સ માટે પ્રોપર માણસો રાખીશું કે જે સોશિયલ ડિસ્ટન્સ કરાવે બીજું માસ્ક સેનિટાઈઝર અને પહેલેથી સ્ટાર્ટથી એન્ટ્રીથી જ આપણે એ રીતના એવી સેટ કરું છું કે એમાં થોડું સિક્યુરિટી સારી રાખીશું અને રિપોર્ટ કે જે પેલું ઘન ફાયર કે જે આવતું એ બધું કમ્પ્લીટ કરીન આપણો અંદર એન્ટ્રી આપીશું એવું કંઈક સેટ કરીશું અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને જે રાજ્ય કક્ષાની નવરાત્રીનો જે નિર્ણય આવ્યો છે કે ભાઈ એ નવરાત્રી નથી થવાની એટલે અમારા ખેલૈયામાં બી ઘણું બધું અત્યારે જે ઉત્સાહ હતું એવું થઈ ગયું છે કે નહીં કે અગર આ નવરાત્રી રાજ્ય કક્ષાની કેન્સલ થઈ છે તો જે આપણે શેરી ગરબાની જે પરમિશનનું અમે લોકો મતલબ આસ લગાવીને બેઠા છે કે ભાઈ નહીં આ નવરાત્રી નહીં થાય તો અમે શેરી ગરબામાં જે પ્રમાણે અમે વિચાર્યું છે કે ભાઈ અમને પરમિશન મળશે જો અગર અમને શેરી ગરબાની પણ પરમિશન નહીં મળે તો અમે

જો કે કોરોનાને લીધે અમદાવાદ સુરત રાજકોટ સહિતના શહેરોના કેટલાક ગરબા આયોજકોએ પણ આ વર્ષે ગરબા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે જ્યારે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ થયા બાદ હવે સરકાર નવરાત્ર લઈને શું નિર્ણય કરશે તે માટે ખેલૈયાઓની નજર હવે ગાંધીનગર પર મંડાઈ છે કેમેરામેન રાકેશ ભરવાડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ